आवो ज एक किस्सो आजे मोरबी थी सामे आव्यो छे। अने एक युवाननुं मैच शुरू थता पहेला ज प्रेक्टिस दरमियान मौत थयुं छे। नमस्कार, खबर छे डॉट कॉम परथी राजेश शाह। दर्शक मित्रों, छेल्ला 2-3 મહિનામાં આપણે જોઈએ તો એવા ચિંતાજનક કેસ સામે આવી રહ્યા છે કે મેદાન ઉપર યુવાનો ક્રિકેટ રમતા હોય અને અચાનક ઢળી પડે અને હાર્ટ એટેકને કારણે એમના મોત થઈ જાય છે। આવો જ એક કિસ્સો આજે મોરબીથી સામે આવ્યો છે। અને એક યુવાનનું મેચ શરૂ થતાં પહેલાં જ પ્રેક્ટિસ દરમિયાન મોત થયું છે। નવાઈની વાત એ છે કે આ ખેલાડી એક રેગ્યુલર ખેલાડી હતો અને એક સારા પ્લેયર તરીકેનું એનું નામ હતું, પણ જ્યારે પ્રેક્ટિસ ચાલતી હતી અને પ્રેક્ટિસ પતી ગયા પછી સાથી કર્મચારીઓ સાથે મિટિંગ ચાલી રહી હતી અને એ વખતે એ યુવાનનું હાર્ટ એટેકને કારણે મોત થયું। તો આની વિગત એવી છે કે મોરબીની અંદર હળવદ જિલ્લાના માધુપુર ગામમાં રહેતા અશોકભાઈ કંઝારિયા, કે જે જિલ્લા પંચાયતમાં ગ્રામ સેવક તરીકે નોકરી કરે છે, અને રાજકોટની અંદર લજાઈ ગામમાં એક ક્રિકેટ મેદાનમાં એક ટુર્નામેન્ટ હતી। એ ટુર્નામેન્ટનું નામ હતું સ્વર્ગસ્થ બળવંતરાય મહેતા ટુર્નામેન્ટ। એટલે સ્વર્ગસ્થ બળવંતરાય મહેતાની સ્મૃતિમાં એક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને 26 તારીખથી 31 માર્ચ સુધી આ મેચ રમાવાની હતી। હવે આ અશોકભાઈ કંઝારિયા આ રજાઈ ગામે પ્રેક્ટિસ કરતા હતા અને પ્રેક્ટિસ કર્યા પછી એમણે સાથી જે મિત્રો છે એમની સાથે મિટિંગ કરી અને અચાનક એમની છાતીમાં દુખાવો ઉપડ્યો અને એમને ઉલટી થઈ ગઈ। એમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ એમનું મોત થઈ ગયું અને એવું જાણવા મળ્યું છે કે એમનું મોતનું કારણ પણ હાર્ટ એટેક છે। હવે અશોકભાઈના અવસાનને કારણે જિલ્લા પંચાયતે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખ્યો છે કે અશોક કંઝારિયાના મોતને કારણે આ જે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એ હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે। અને સાથે સાથે એ પણ સૂચના આપવામાં આવી છે કે દરેક ટીમ જે છે એ પોતપોતાના ખેલાડીઓનું હેલ્થ ચેક કરી લે, એમના ટેસ્ટ કરાવી લે, જે જરૂરી લેબોરેટરી તપાસની જરૂર હોય એ કરાવી લે અને પછી જ એમને મેદાનમાં રમવા માટે કહેવામાં આવે। આ વાત શેર કરવાનું કારણ એટલું છે કે છેલ્લા 2 મહિનાથી ચિંતાજનક હદે આવા કેસો વધી રહ્યા છે। તમને ખ્યાલ હશે કે રાજકોટની અંદર જ લગભગ 6-7 છોકરાઓ આવી રીતના ક્રિકેટ રમતા રમતા મોતને ભેટ્યા છે। સુરતમાં પણ આવી ઘટના બની હતી, ડીસામાં પણ એક યુવાન હતો, એની બહેનના ઘરે ગયો હતો અને ક્રિકેટ રમતા રમતા જ્યારે પાછો આવ્યો ત્યારે એનું હાર્ટ એટેકને કારણે મોત થયું। આ વાતની સરકારે, ડૉક્ટરોએ, બધાએ ખરેખર નોંધ લેવા જેવી છે કે આવા કિસ્સા અચાનક વધી ગયા છે। પહેલાં એવું નહોતું, પહેલાં જ્યારે ક્રિકેટ રમતા હતા છોકરાઓ ત્યારે આવી રીતના અચાનક હાર્ટ એટેકથી મોત થતા હોય એવા સમાચારો બહુ રેર સાંભળવા મળતા હતા, પરંતુ હમણાં તો 2-3 દિવસ જાય અને એક સમાચાર એવા સામે આવે જ છે કે મેદાન પર રમતા અથવા કોઈ બીજી રમતા, ફૂટબોલની રમત રમતા પણ મોતને ભેટે છે, પણ અને તેમાં પણ યુવાનો હોય છે। અને ઘણા ખરા કિસ્સામાં તો એવું પણ જોવા મળે છે કે એ યુવાનોને કોઈ પણ જાતનું વ્યસન પણ નહોતું, એમ છતાં હાર્ટ એટેકને કારણે એમના મોત થઈ રહ્યા છે। આ ખરેખર ચિંતાજનક બાબત છે અને સરકારે, ડૉક્ટરોએ ખરેખર જાગવા જેવું છે અને આ વાતને ગંભીરતાથી લઈ અને રીતસરનું એક અભિયાન ચલાવવા જેવું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।